ओके हेलो गुड मॉर्निंग एवरीबॉडी। धोरण 11 ना विद्यार्थियों और धोरण 12 ना विद्यार्थियों माटे अंग्रेजी में एसएल में अपने एक टॉपिक लीए छे अने टॉपिक छे लैंग्वेज फंक्शन। भाषा कार्य 11 થી જે લોકો 12 માં આયા છે એના માટે આ રિપીટ થશે, પણ જે લોકો આજે 10મા ધોરણમાંથી 11માં આયા છે એના માટે પણ આ એક નવો વિષય છે, થોડુંક ચેન્જ રિફોર્મ કર્યું છે। તો લેંગ્વેજ ફંક્શનમાં આપણે જોઈએ તો આમ જોઈએ તો 15થી 20 લેંગ્વેજ ફંક્શન છે, પરંતુ આપણે આપણી પહેલાં ટેસ્ટને ધ્યાનમાં લઈને ટ્રિપલ સી સીનો ઘન ટ્રિપલ સી 3 લેંગ્વેજ ફંક્શન આપણે કરવાના છે। એમાં પહેલામાં આવશે શોઈંગ કમ્પેરિઝન, બીજું આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ અને ત્રીજું આવશે શોઈંગ કન્ડિશન। આમ આપણે 3 ટોપિક લઈએ છીએ, એમાં પહેલું આપણે લઈશું શોઈંગ કમ્પેરિઝન। પરીક્ષામાં કેવું પૂછાય છે આપણે જોઈશું, કારણ કે પરીક્ષા એ આપણો અલ્ટિમેટ ગોલ છે। તો શોઈંગ આ પહેલાં આપણને આઈડેન્ટિફાય સિલેક્ટ ધ રાઇટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ, એના 3 માર્ક છે। બીજું છે ચૂઝ ધ ઓપ્શન, એના 4 માર્ક છે। અને પાંચમું છે કમ્પ્લીટ ધ ડાયલોગ, એના 5 માર્ક છે। આમ આપણે 5, 4, 9, 10 અને 2 12 માર્ક્સનું પૂછાય છે। હવે આપણે જોઈશું સાહેબ અમે 10માંથી 11માં આવ્યા છે, એમાં પણ કમ્પેરિઝન આવતું હતું, એ કમ્પેરિઝનને બીજી ભાષામાં 10મા ધોરણમાં એને ડિગ્રી કહેવામાં આવતું હતું। શું કહેવામાં આવતું હતું? ડિગ્રી। ડિગ્રી 3 પ્રકારની હોય છે, 10મામાં આપણે શીખ્યા છે। ડિગ્રી પહેલી આવશે પોઝિટિવ, બીજી આવશે કમ્પેરેટિવ અને ત્રીજી આવશે સુપરલેટિવ। જે લોકો 10મામાંથી 11મામાં આવ્યા છે એના માટે આ ત્રણે 3 ડિગ્રી એક સરફેસ લેવલ પર ભણાવવામાં આવી હતી। એમાં એવું હતું પોઝિટિવ, જેને આપણી બીજી ભાષામાં કહીએ એસ એસ, કમ્પેરિટિવમાં એક પ્રત્યય આવે છે ER અને સુપરલેટિવમાં એક પ્રત્યય આવે છે EST, જેને આપણે મોડે પણ કરતા હતા ગ્રેટ ગ્રેટર ગ્રેટેસ્ટ। જો અમે બરાબર મૂળ વિશેષણ ER EST, તો પોઝિટિવમાં ગ્રેટ, કમ્પેરેટિવમાં ગ્રેટર અને સુપરલેટિવમાં ગ્રેટેસ્ટ, આમ 3 આપણે શીખ્યા। ત્યાં 10મા ધોરણમાં આપણે જોયું તો 11માવાળાને આ બધું રિપીટ થાય છે એટલે એને બહુ વાંધો નહીં આવે, પણ 10માના લેવલ પર થોડુંક આપણે જોઈ લઈએ કે પ્રિયા પ્રિયા ઇઝ એઝ ક્લેવર એસ રોહન, અર્થ એમ થાય પોઝિટિવ ડિગ્રી છે કે પ્રિયા એ રોહન જેટલી જ હોશિયાર છે। કમ્પેરેટિવમાં જોતા હતા આપણે, શું જોતા હતા? પ્રિયા ઇઝ ક્લેવરર ધેન રોહન, અહીં થોડુંક કમ્પેર કરાય છે, તુલના કરવામાં આવી છે કોની જોડે? પ્રિયાની રોહન જોડે, કે પ્રિયા ઇઝ ક્લેવરર ધેન રોહન, રોહન કરતાં થોડી વધારે ક્લેવર કોણ છે? પ્રિયા છે, એને આપણે કમ્પેરેટિવ ડિગ્રી કરતા હતા, આ પોઝિટિવ આવી હતી। હવે છેલ્લી આવશે સુપરલેટિવ, સુપરલેટિવમાં શું કરશું આપણે? ESC લગાડી દીધું 10મા ધોરણમાં, અને એ હતું કે પ્રિયા ઇઝ ધ ક્લેવરેસ્ટ CLEVERST ધ ક્લેવરેસ્ટ ગર્લ્સ, એક વચન આવે તો આ આપણે 10મામાં શીખ્યા। પણ હવે આપણે વી જસ્ટ ગો ઓન મેકિંગ રિફોર્મ ઇટ, આપણે થોડું ચેન્જ કરશું અને 11મા ધોરણમાં એ જુદી રીતે પૂછવામાં આવે છે।
પોઝિટિવ ડિગ્રીમાં આપણે જોયું દસમામાં કે પ્રિયા ઇઝ ક્લેવરર ગર્લ્સ, વી મે સી ડેટ આપણે જોયું. હવે અહીંયા આગળ જોઈશું પોઝિટિવ ડિગ્રીમાં શું લઈશું, એક સૂત્ર મળી કરશું, સૂત્ર પ્રમાણે આપણે ઓળખી બતાવશું. તો લઈએ પહેલું, બહુ ઓછી છોકરીઓ, વેરી ફ્યુ ગર્લ્સ, બહુ ઓછી છોકરીઓ, વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ ક્લેવર એઝ રોહન. બહુ ઓછી છોકરીઓ રોહન જેટલી હોશિયાર છે, અથવા તો આપણે છોકરીનું નામ લખીએ એઝ શ્વેતા. બહુ ઓછી છોકરીઓ, વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ ક્લેવર એઝ શ્વેતા. અહીં જો તમે, આપણે એક શબ્દ ઉમેરશું, વેરી ફ્યુ બહુવચન, વેરી ફ્યુ પછી હંમેશા બહુવચન આવે જ, વેરી ફ્યુ બહુવચન આર એઝ વિશેષણ એઝ નામ છેલ્લે. તો આપણે સૂત્ર બનાવી દઈએ, વેરી ફ્યુ બહુવચન આર એસ, બે એસ આવશે વચ્ચે વિશેષણ, અને નામ ક્યાં મૂકશું, છેલ્લું. અને આપણે પોઝિટિવ ડિગ્રી કહેવામાં આવે છે. અને આપણે સોઈંગ કમ્પેરિઝન જ્યારે ઓળખી બતાવવાનું હોય તો આપણે શું જોઈશું, જે વાક્યમાં એઝેસ આવે એને શું કહીશું, કમ્પેરિઝન, સોઈંગ કમ્પેરિઝન. અને આપણે જે વાક્યમાં એઝેસ આવે, ER આવે, શરૂઆતમાં લખ્યું છે આપણે, ત્રણ શબ્દો હંમેશા યાદ રાખવાના છે, SS, બીજો શબ્દ છે ER, ER ના આવે તો શું મૂકશું, મોર, અને EST જેને આપણે બીજી ભાષામાં કહીશું મોસ્ટ. આ ત્રણ શબ્દો જે વાક્યમાં આવે એને આપણે શું કહીશું, શોઈંગ કમ્પેરિઝન, તુલના બતાવે છે. તો આવી ગયું SS, અહીં પણ SS વાક્ય આવી ગયું. બીજું વાક્ય આપણે લઈએ, જો વધારે પ્રેક્ટિસ માટે બનાવી શકાય, ગંગા નદી છે, ગંગા ઇઝ રહેને દો, વેરી ફ્યુ રિવર્સ, બહુ ઓછી નદીઓ, બહુ વચન આવશે, વેરી ફ્યુ રિવર્સ આર એસ લોંગ, મૂળ વિશેષણ આવશે યાદ રાખજો, આગળ આગળ ER આવે નહીં કારણ કે પોઝિટિવ છે, વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ નામ છેલ્લે આવે, ગંગા રિવર છે, તો બહુ ઓછી નદીઓ ગંગા જેટલી લાંબી છે. બીજું વાક્ય પણ બનાવી શકાય, વેરી ફ્યુ માઉન્ટેન્સ આર એઝ હાઈ એઝ હિમાલય, બહુ ઓછા પર્વતો હિમાલય જેટલા ઊંચા છે. હવે આપણે આના પરથી બીજો લઈશું, SS પતી ગયું, હવે ER ધેન, જેને બીજી ભાષામાં કહીશું કમ્પેરેટિવ ડિગ્રી. એ જો વાક્યમાં ER આવે અથવા મોર આવે એને કમ્પેરિઝન કહેવામાં આવે છે, એને બીજી ભાષામાં કમ્પેરેટિવ ડિગ્રી પણ કહેવામાં આવે છે. ER આવે, ERમાં મોર પણ આવી શકે, અને ગ્રેટ હોય તો ગ્રેટર, મોર બ્યુટીફુલ, બહુ જ સુંદર. હવે મોર બ્યુટીફુલમાં ER ના લાગી શકાય, એના માટે આપણે આગળ મોર મૂકી દીધું છે. જો આનું સૂત્ર છે કમ્પેરેટિવમાં, નામ કોઈ પણ નામ આવી શકે, સબ્જેક્ટ આવી શકે, નામ ટુ બીમાં આપણને ખબર છે, દસમામાં શીખ્યા છે, અગિયારમાં તો બહુ શીખ્યા છે, ટુ બી એટલે ઇઝ એમ આર વોઝ વેર હેવ હેઝ એન્ડ વિલ સેર, અને આપણે ટુ બી કહીએ છીએ. તો નામ ટુ બી પછી ER લગાડશું, કોને યાર લગાડશું, મુખ્ય વિશેષણને, ગ્રેટ હોય તો ગ્રેટર, સ્મોલ હોય તો સ્મોલર, કોલ્ડ હોય તો કોલ્ડર, હાઈ હોય તો હાયર, વોટ એવર. તો નામ ટુ બી ER, અને આબુ અગત્યનો શબ્દ છે, ધેન મોસ્ટ અધર, આખો શબ્દ સ્પેલિંગ લેવાનો છે, નામ ટુ બી ER ધેન મોસ્ટ અધર, અને બહુવચન છેલ્લે મૂકવામાં આવે છે. યાદ રાખજો, આ આખું સૂત્ર છે, નામ ટુ બી ER ધેન મોસ્ટ અધર બહુવચન છેલ્લે. આપણે પહેલું જ વાક્ય લઈએ, કયું વાક્ય લીધું હતું પહેલું આપણે, પ્રિયા, તો નામ આવી ગયું પહેલું પ્રિયા, ટુ બી પ્રિયા ઇઝ, ભૂતકાળ હોય તો વોઝ પણ મૂકી શકાય,
પ્રિયા ઇઝ હવે ઈઆર ક્લેવરનું શું કરશું ક્લેવરર પ્રિયા ઇઝ ક્લેવરર ધેન પછી ધ્યાન આવશે ઈઆર આવી ગયું ધેન આખો શબ્દ લખી દો ધેન મોસ્ટ અધર પ્રિયા ઇઝ ક્લેવરર ઈઆર આવી ગયું નામ ટુ બી ઈઆર ધેન મોસ્ટ અધર પ્રિયા ઇઝ ક્લેવરર ધેન મોસ્ટ અધર બહુવચન છેલ્લે પ્રિયા શામાં આવશે ગર્લ્સમાં તો આપણે શું મૂકી દઈશું ગર્લ્સ બહુવચન પાછળ આવે આવે ને આવે પ્રિયા ઇઝ ક્લેવરર ધેન મોસ્ટ અધર ગર્લ્સ ફરી જોઈ લો નામ ટુ બી ઈઆર ધેન મોસ્ટ અધર બહુવચન છેલ્લે પરીક્ષામાં આ સૂત્રો મોઢે કરવાના છે ટીવાય બીકોમ સુધી ટીવાય બીએ સુધી બેઠી જ આ જ આપણને કમ્પેરિઝન શોઈંગ કમ્પેરિઝન પૂછવામાં આવે છે તો ફરી એકવાર જેમાં ઈઆર આવે જેમાં મોર આવે એને આપણે શું કહીશું કમ્પેરિઝન શોઈંગ કમ્પેરિઝન તો લુકે અગેર બીજું બધું ગંગાવાળું વાક્ય બનાવે તો ગંગા ઇઝ શું મૂકશું વિશેષણ શું હતું એમાં લોંગ તો ગંગા ઇઝ લોંગર હવે બાકીનું વાક્ય આખું વાક્ય એટલે મૂકી દો કયું આખું વાક્ય છે આપણી પાસે ધેન મોસ્ટ અધર તો ધેન મોસ્ટ અધર એ મેની અધર પણ આવે છે પણ આપણે મેની અધર વાપરતા નથી બેમાંથી એક વાપરી શકાય લંગત ગંગા ઇઝ લોંગર ધેન મોસ્ટ અધર મોસ્ટ અધર શું મૂકશું ગંગા નદી છે મોસ્ટ અધર રિવર્સ બહુવચન સચિન ઇઝ પરીક્ષામાં આ કમ્પ્લીટ ડિગ્રી વધારે પૂછાય છે તો આની પર વધારે ધ્યાન આપવાનું સચિન ઇઝ ગ્રેટર જી આર ઈ એ ટી આર ગ્રેટર ધેન મોસ્ટ અધર ગ્રેટર ધેન મોસ્ટ અધર સચિન શામાં આવે પ્લેયરમાં તો બહુજન શું મૂકશું પ્લેયર્સ તો આ એક આપણી કમ્પિટિટિવ ડિગ્રી થઈ ગઈ તો સચિન ઇઝ ગ્રેટર ધેન મોસ્ટ અધર રિવર્સ જોડો છો ફરી સૂત્ર યાદ આવે છે બરાબર નામ ટુ બી ઈઆર ધેન મોસ્ટ અધર બહુવચન છેલ્લે જે નીચે અંડરલાઈન કરી છે એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે હવે નાવું ત્રીજું થર્ડ જેને કહીશું આપણે સુપરલેટિવ ડિગ્રી સુપરલેટિવ એટલે સર્વશ્રેષ્ઠ દશાંશ ક્યાં એવું કે મુકેશ જ સ્ટ્રોંગર છોકરો છે સ્ટ્રોંગેસ્ટ છોકરો છે એથી વધારે પ્રિયા જ હોશિયાર છોકરી છે બીજી કોઈ છે જ નહીં પણ અગિયારમાં આપણે શું કરીશું કે સુપરલેટિવ ડિગ્રીમાં ગુજરાતીમાં કહીએ તો ઘણી બધી હોશિયાર છોકરીઓમાંની પ્રિયા એક છે પ્રિયા એક લીધી એની જોડે બીજી પણ છોકરીઓ હોશિયાર છે એ બધા માટે સુપરલેટિવ ડિગ્રી વાપરીએ છીએ એના એના પ્રત્યયો કયા છે ઈએસટી અથવા મોસ્ટ આ બે શબ્દો આવે તો એને આપણે કમ્પેરિઝન તરીકે ટીક મારી શકીએ ફક્ત આપણે શું કરવાનું છે તુલના કરવાની છે તુલના બીજું કશું કરવાનું નથી તો સુપરલેટિવ ડિગ્રીનો આપણે શું કરીશું ફરી એકવાર સૂત્ર લઈ લઈએ કયું સૂત્ર લઈશું બોલો જો નામ ટુ બી આમાં આવે છે કમ્પેરેટિવ ને સુપરલેટિવ થોડી મળતી આવે છે નામ ટુ બી હવે આખો શબ્દ છે જેમ એને ધેન મોસ્ટ અધર આવતું હતું એવો જ આખો શબ્દ છે કયો છે વન ઓફ ધી ઈએસટી ઈએસટી કોને લગાડશું મૂળ વિશેષણને ગ્રેટને ગ્રેટેસ્ટ સ્મોલને સ્મોલેસ્ટ બરાબર એ પ્રમાણે આપણે હાઈને હાઈએસ્ટ તો નામ ટુ બી વન ઓફ ધ ઈએસટી બાકી શું રહ્યું બહુવચન છેલ્લે કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં બહુવચન છેલ્લે આવે આવે ને આવે છે આ બહુ યાદ રાખવાનું છે આ પરીક્ષામાં 5 માર્કનું પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આટલું વાક્ય લખેલું હશે સચિન ઇઝ ગ્રેટર આખું આટલું વાક્ય છોડી દીધું હશે પરીક્ષામાં અને આ વાક્ય તમારે પૂરું કરવાનું છે નીચે લખેલું હશે કમ્પેર કમ્પેરિઝન આ વાક્ય લખ્યું છે આ વાક્ય તમારે જાતે પૂરું કરવાનું છે જ્યાં સુધી તમને સૂત્ર નહીં આવડે ત્યાં સુધી યુ મે નોટ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ
ओके तो नाम टू बी वन ऑफ द ईएसटी बहुवचन छेले। अब आज आपने प्रियालु वाक्य आप बनाई दिए। चलो सूत्र मे करो, कई सूत्र छे? नाम टू बी वन ऑफ द ईएसटी बहुवचन छेले। तो नाम शू अपनी पास प्रिया, शू टू बी मुकसू ईस, नाम टू बी अभी शू है जुओ जो वन ऑफ द ईएसटी आखो स्पेलिंग से लखी दो वन ऑफ द ईएसटी शू लगाड़सू क्लेवर, क्लेवर ने ईएस लगाड़ो ई आर ई एस टी वन ऑफ द क्लेवरेस्ट। अने बहुवचन शू करसु प्रिया माटे छोकरी तो गर्ल्स। जोड़ो बराबर फ्री नाम टू बी वन ऑफ द ईएसटी बहुवचन छेले। आम आपणे आने सुपरलेटिव डिग्री स्वयं कम्पेरिजन पण कही शकीए छीए। फरी जो एटले शू आपणे शब्दो याद रहेवा जोईए। सचिन माटे फरी वाक्य लखी दे, बीजू एक्जाम्पल लीए तो वी मे बी वेरी परफेक्ट। सचिन इज वन ऑफ दी, पेलामां शू लखी दो आपणे ग्रेट, तो अहीं शू मूकशू ईएसटी लगाड़ो वन ऑफ द ग्रेटेस्ट अने प्लेयरनुं बहुवचन प्लेयर्स। तो आ प्रमाणे नाम टू बी वन ऑफ द ईएसटी बहुवचन छेले। तो सचिन इज वन ऑफ द ग्रेटेस्ट प्लेयर। सचिन एकलो ज ग्रेटेस्ट नथी, बीजा पण ग्रेट छे, ए बतावा माटे कई डिग्री वापरशू? सुपरलेटिव डिग्री। तो त्रणे त्रण डिग्री कम्पेरिजन शोइंग आपणे जोई लीधी अने त्रणेना फरी सूत्र याद करी लीए। पहला पहला शब्दों की ओळखाय वाक्य, शब्द थी कम्पेरिजन ओळखाय। क्या शब्दों फरी जोई लीए? शब्दों ज मोड़े करो, जितला शब्दों मोड़े करशो एटलू आपने वधारे ईजी पड़शे। लीए पहला एस एस, आ एस न चाले, याद रखो आ एस चालशे नहीं। एस एस की वच्चे विशेषण आवे, शू आवे? विशेषण। दाखला तरीके एस हाई एस, दशम तो तमे पार्ट ऑफ स्पीच शीख्या हशो अने एमां विशेषण आवे, नामना अर्थमां वधारो करे एने विशेषण कहेवाय। तो पर्वत ऊंचो छे, पर्वत छे पण केवो छे? ऊंचो छे। तो ऊंचो शू कहेवाय? विशेषण कहेवाय। तो एस हाई एस अने बे प्रत्यय लगाड़शू ई आर ने ईएस्ट, जेने ई आर प्रत्यय न लागे एने आपणे शू लगाड़शू? मोर अने मोस्ट। तो आपणे आगळ जोई गया, फरी पण आपणे जोई लेशू एस विशेषण एस एस हाई एस। बीजू आवशे कयो शू मूक्यो आपणे? ई आर, आ याद रखवानुं छे ई आर न लागे त्यां शू लागशे? मोर। मोरमां पण ई आर ऊंધું લખીએ તો યાદ રહેશે આપણને ઈ આર। તો એમાં પણ શું મૂકશું? ગ્રેટર હાયર શબ્દ એક આવે છે ધેન, હાયર ધેન, ટી એચ એન નહીં, એ બરાબર ધ્યાન આપો, આ ધ્યાન નહીં ચાલે અને માર્ક્સ તમારા કપાઈ જશે ગ્રામરમાં, આ પણ વિસુડ કીપ ઇન માઇન્ડ, ટી એચ એન ધેન, આ ધ્યાન આવતું નથી। ત્રીજું છે ઈએસટી, ઈએસટી ન લગાડે તો શું લગાડશું? મોસ્ટ, એમાં પણ હાઈએસ્ટ, અને આ બંનેમાં હંમેશા બહુવચન આવે આવે ને કમ્પ્લીટ સેન્ટેન્સમાં તમારે વાક્ય બનાવવાનું હોય તો આ બંનેમાં બહુવચન પાછળ આવે છે અને આમાં બહુવચન પહેલાં આવે છે, વેરી ફ્યુમાં બહુવચન પાછળ આવે છે। તો આ ત્રણ વાક્યો આપણે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, લેટ્સ ગો ટુ રાઇટ સમ એક્સરસાઇઝ, થોડી એક્સરસાઇઝ પણ આપણે કરી લઈએ જેથી કરીને તમે લખી શકો। તો હું પાંચ વાક્યો લખું છું, એ પાંચ વાક્યોને તમારે જુદા બાકીના બે ડિગ્રીમાં ફેરવવાના છે। એક એક્ઝામ્પલ એક્સરસાઇઝ, યુ હેવ ટુ ડુ એટ હોમ, મેક ઇટ વેરી પરફેક્ટ। તો એક્સરસાઇઝમાં પહેલું જોઈશું એક, દાખલા તરીકે મેં પોઝિટિવમાં મૂક્યું છે તો તમારે સુપરલેટિવ કમ્પરેટિવમાં ફેરવવાનું, કમ્પરેટિવ મૂક્યું હોય તો પોઝિટિવ સુપરલેટિવમાં ફેરવવાનું છે। તો એક વાક્ય લઉં છું, ચલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, PLET કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યો પૂરા કરો। ઓળખતા તો આપણને આવડશે, ઓળખતા તો આપણને આવડશે કારણ કે ત્રણ શબ્દો મોડે કરવાના, એઝ એસ ઈઆર ને ઈએસટી, જે વાક્યમાં દેખાય એ કમ્પેરિઝન કહેવાય। પણ જ્યારે વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે સૂત્રો યાદ રાખવાના છે। અહીં આગળ એક એક્ઝામ્પલ મૂકું છું, લુક એટ હિયર,
English is EASIER, easier. वाक्य पूर्वांग लीटी मार से कौश पूर्व कौश में लगते कंपेरिजन लैंग्वेज फंक्शन वापरो तो तमारे बाकी वाक्य पूरु करवानुं केवी रीते करशुं इंग्लिश इज ईआर आयु ने एटले आपणे सूत्र याद आवुं जोईए क्यूं नाम टू बी ईआर देन मोस्ट अदर बहुवचन छेले तो अहीं शुं लखशुं ईजीआर देन मोस्ट अदर इंग्लिशमां आवशे लैंग्वेजमां तो लखशुं लैंग्वेजीस बहुवचन पाछळ एना जेवुं बीजुं छे श्वेता वॉज पण वाई सके हं वॉज वन खाली जग्या फूल स्टॉप मेक कम्पेर अबे वन आवे एटले आपणे तरत लाइक थई जवुं जोईए वन ऑफ द एएसटी ईआर आवे तो देन मोस्ट अदर अने त्रीजू लईए आपणे वेरी फ्यू गेम्स जे एम ई एस क्यांथी शुरू थयुं छे वाक्य वेरी फ्यू थी तो बहुवचन आवी गयुं वेरी फ्यू गेम्स कम्पेरिजन वाक्य पूरु करो तो वाक्य तमारे जाते पूरु करवानुं क्यारे क्यारे कवि वर्ब पण आपे छे लैंग्वेज लखी मूकी दे छे लैंग्वेज अँ आग वन ऑफ द श्वेता वन ऑफ द टॉल बराबर छे अने गेम्स में पॉप्युलर लखे पीओ पीयू एल ए आर पॉप्युलर आम लखे प्रख्यात छे जेमां एएसटी ईआर न लागे एने आपणे मोस्ट मोर लगाड़ी शकीए छे तो वेरी फ्यू गेम्स आर एस पॉप्युलर चालशे हाँ वेरी फ्यू गेम्स आर एस पॉप्युलर एस क्रिकेट तो ये मेरा आईटी नो तो आ रीते त्रण कम्प्लीट वाक्य पूरा करवाना छे थैंक्स लॉट एवरीबडी